સુરત શર ડ્રગ્સ નું કેન્દ્ર બિંદુ હોય તેવું લાગી રહ્યું છે સલાબતપુરા પોલીસે રુસ્તમપુરા અકબર સહિતના ટેકરા પાસેથી બે લોકોની ડ્રગ્સ અને નશાયુક્ત સિરપ સાથે ધરપકડ કરી છે આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે પોલીસને અંગે બાતમી મળતા જ વોચ પણ ગોઠવવામાં આવી હતી જેમાં આરોપી મોહમ્મદ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખની બે લાખ સાઠ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે પોલીસે બે ફૂટ સાઠ ગ્રામ એમડી ડ્રગ્સ એકસો બાવીસ નશાયુક્ત બોટલ સહિત કુલ અડતાળીસ હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો આ મામલે અન્ય ત્રણ આરોપીનું નામ પણ સામે આવ્યું છે જે માટે આરોપી શાહિદ વિક્કી શાંતારામ બાવે અને સોયલ ઇસ્માઇલ ખંજરની ધરપકડ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી ઉલ્લેખનીય છે કે જે આરોપીની ધરપકડ કરવામાં આવી તેમની અગાઉ પણ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સહિદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડે કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી બોટલો પણ મળી આવી હતી આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસને હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહી છે